નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો લોકસભાની 26 સીટો માટે ગુજરાતમાં મતદાન થઈ રહ્યું છે, ત્યારે પ્રધાનમંત્રી મોદી દ્વારા પણ અમદાવાદની રાણીપ ખાતે આવેલ નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું, જ્યારે બીજેપી અધ્યક્ષ અમિત શાહ કામેશ્વર મહાદેવ પાસે મતદાન કર્યું હતું. લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કામાં આજે દેશભરની 170 લોકસભા સીટ પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં ગુજરાતની તમામ 26 અને કેરળની તમામ 20 લોકસભા સીટ પર મતદાન થઈ રહ્યું છે. આ ઉપરાંત કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 14, ઉત્તરપ્રદેશની 10, છત્તીસગઢની 7, ઓરિસ્સાની 6, બિહારની 5, પશ્ચિમ બંગાળની 5, આસામની 4, ગોવાની 2, દાદરાનગર હવેલી, દીવ, દમણ, જમ્મુ કાશ્મીર અને ત્રિપુરાની 1-1 લોકસભા સીટ પર આજે મતદાન થઈ રહ્યું છે. લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કા માટે આજે દેશભરની 170 સીટો પર મતદાન થઈ રહ્યું છે. સવારના 7ના ટકોરે મતદાનની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકસભાની ચૂંટણીમાં પોતાના પક્ષને વિજય અપાવવા માટે અને પોતાનો કિંમતી વોટ આપવા માટે તેઓ સોમવાર સાંજે જ ગુજરાત પહોંચી ગયા હતા. ગુજરાતની તમામ 26 બેઠકો માટે હાલ મતદાન પૂરજોશમાં શરૂ થયું છે, ત્યારે પીએમ મોદી રાણીપ ખાતે તેમના મતદાન બુથ ઉપર પહોંચ્યા હતા. હું ચાહતા હું કે ભારી સંખ્યા મેં નિકલકર લોકતંત્ર કે ઉત્સવ મેં અપની હિસ્સેદારી દર્જ કરાએ. આપકા એક મત દેશ કો સુરક્ષિત કર સકતા હૈ, આપકા એક મત દેશ કો સમર્થ બના સકતા હૈ, આપકા એક મત દેશ કો સમૃદ્ધ બના સકતા હૈ, આપકા એક મત દેશ કો વિકાસ કી પટરી. અમદાવાદ ખાતે રાણીપમાં આવેલ નિશાન સ્કૂલ ખાતે પીએમ નરેન્દ્ર મોદીએ પણ આજે ગાંધીનગર લોકસભા સીટ પર અમિત શાહ માટે મતદાન કર્યું છે. મતદાન પૂર્વે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને મોદીની એક ઝલક મેળવવા માટે જનમેદની ઉમટી પડી હતી અને મોદીના નારા લગાવવામાં આવ્યા હતા. મોદીના આગમન પહેલા યુવા મોરચાના ઋત્વિજ પટેલ તેમજ ઉમેદવાર અમિત શાહ પૌત્રી અને કુટુંબ સાથે નિશાન સ્કૂલ પહોંચ્યા હતા અને ઉપસ્થિત જનમેદનીનું ચાલીને અભિવાદન કર્યું હતું. માતા હીરાબાના આશીર્વાદ લઈને પીએમ મોદી પોતાના કાફલા સાથે રાણીપ મતદાન બુથ પર પહોંચ્યા હતા, જ્યાં અમિત શાહે તેમનું સ્વાગત કર્યું હતું. મતદાન કેન્દ્ર સુધી અમિત શાહે તેમને સાથ આપ્યો હતો, જેના બાદ વડાપ્રધાન ખુદ મતદાર સાથે લાઇનમાં ઊભા રહ્યા હતા, જ્યાં તેમના હાથમાં પોતાનું વોટર આઈડી કાર્ડ હતું. તેઓ મત આપીને બહાર નીકળ્યા તે સાથે જ બહાર મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી. તેમણે નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બહાર આવીને મતદાનવાળીએ આંગળી બતાવીને અને પગે ચાલીને જ લોકોને મળવા પહોંચ્યા હતા અને લોકો સાથે હાથ મિલાવી અભિવાદન કર્યું હતું. અમદાવાદના નારણપુરાના કામેશ્વર મંદિર પાસે અમિત શાહ અને તેમની પત્ની દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું અને મતદાન કરાયા બાદ તેઓએ કામેશ્વર મહાદેવના મંદિરે દર્શન કર્યા હતા અને ત્યારબાદ પત્રકારો સાથે વાત કરી હતી. આથી સમગ્ર શહેર તેમજ અમદાવાદના વાડજ અને નવા વાડજ ખાતે પણ લોકોમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સૌ કોઈ લાઇનમાં ઊભા રહી મતદાન કરતા નજરે જોવા મળ્યા હતા. કેમેરામેન દર્શન સાથે સંજીવકુમાર રાજપૂત, જેડએસટીવી, અમદાવાદ. આપકા એક મત દેશ કો વિકાસ કી પટરી પર ચડા સકતા હૈ ઓર વિશેષ કર યુવા ઓર જિનકો પ્રથમ બાર મતાધિકાર મિલા હૈ વો સભી મતદાતાઓ કો મેં અપીલ કરના ચાહતા હું કે આપને ભવિષ્ય કે ભારત કે નિર્માણ કે લિયે વોટ કરના હૈ. બઢ ચઢ કર મતદાન મેં હિસ્સા દીજિયે ઓર દેશ કી પ્રગતિ મેં, દેશ કી સુરક્ષા સુનિશ્ચિત કરને મેં ઓર દેશ કે અર્થતંત્ર કો ગતિ દેને કે લિયે આપ મતદાન કરકર લોકતંત્ર કો સફળ બનાઈએ. બહોત બહોત અનંત શુભકામનાઓ કે સાથ સભી મતદાતાઓ કા ધન્યવાદ.